હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ ચાર વિષય ગુજરાતીમાં પાર્ટ દસ મૂર્ખના સરદારો એમાં પાર્ટ વન આપણે આઈડિયલ બુકની અંદર જોઈશું તો આપણે આજે ચાલો આઈડિયલ બુક ખોલીશું અને તેમાં લખવાના શરૂઆત કરીશું ચાલો તો અહીંયા આપણે જોઈશું દસમા પાઠના મૂર્ખના સરદારોના પ્રશ્નો એક હોશિયાર માણસને કેવી રીતે ઓળખી શકાય કેવી રીતે હોશિયાર માણસને ઓળખીશું તેને બોલવા ચાલવા પરથી ઓળખી શકાય પ્રશ્ન બે બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું જોયું હતું ને મૂર્ખના સરદારો આપણે છ બિરબલ છ મૂર્ખાઓને શોધી લાવ્યો હતો ને અકબરે બાદશાહ અકબરે કહ્યું અને શોધ્યા તો છ મૂર્ખા મૂર્ખના સરદારોને એક અઠવાડિયાની અંદર હાજર કરવાનું કામ સોંપ્યું પ્રશ્ન ત્રણ અકબરે હોશિયાર માણસને જોવાની ઈચ્છા હતી ખોટું એને હોશિયાર માણસ જોતા નતા એને મૂર્ખ જોતા હતા પ્રશ્ન ચાર બિરબલના મતે મૂર્ખાઓને સી રીતે શોધી શકાય મૂર્ખ માણસને પણ બોલવા ચાલવા પરથી શોધી શકાય પાંચ નંબર અકબરે બિરબલને ખાલી જગ્યા મૂર્ખના સરદાર લાવી હાજર કરવા કહ્યું કેટલા છ કેટલા કેટલા મૂર્ખાઓને સુધી લાવવાનું કહ્યું તો છ મૂર્ખાઓને છ નંબર જોઈએ

ઘાસનો ભારો પોતાના માથા પર રાખી ઘોડે સવારી કરતો હતો અને ઘાસનો ભારો સીધો જ ઘોડા પર મૂકે તો બિચારો ઘોડો મરી જશે આમ એને કહ્યું એના કારણે મૂરખનો સરદાર કહેવાનો અને તેના નામ લખી લીધા અને તેનું વજન અને ઘાસના પારાનું વજન આખરે તો ઘોડો જ ઉચકતો હતો માટે તે મૂરખ હતો પ્રશ્ન આઠ સવારનો ઘોડો ઘણો મજબૂત હતો મજબૂત હતો તે પોતે નબળો હોય તેવું જણાવતો હતો પ્રશ્ન નવ મૂરખ માણસે બિરબલને શું પકડીને ઊભા કરવા કહ્યું જે માપ લઈને જતો હતો ને સાનું માપ લઈને જતો હતો જૂના કબાટ પરથી નવ તેને શું પકડીને ઊભા કરવાનું કહ્યું ચોટલી શું ચોટલી પ્રશ્ન દસ મૂર્ખ માણસ બે હાથનો માપ કોને બતાવવા જતો હતો અહીંયા એ મુરખ માણસ બે હાથનું માપ કોને બતાવવા જતો હતો સુથાર તેને કબાટ કરાવવું હતું ને હા પ્રશ્ન અગિયાર કાદવમાં પડેલા માણસની સી મૂર્ખાઈ હતી આપણે સરસ મજાની વાર્તામાં જોઈ ને મૂર્ખો કાદવમાં પડ્યો હતો ને એને જૂના કબાટનું માપ આપવા સુથાર પાસે જતો હતો રસ્તામાં તે કાદવમાં પડી ગયો હતો એની જાતે ઊભો થઈ શકે હોત પરંતુ ઊભા થવા પ્રયત્ન નહોતો કરતો અને શું કરતો હતો તેને લાગ્યું કે મારું કબાટનું માપ જળવાય નહીં રહે આ કારણે તે મૂરખ હતો અને સમજ ન હતી કે હાથથી માપ લેવાય નહીં સાચું માપ જાણી ન શકાય છતાં એટલે મૂરખનો સરદાર કહેવાયો પ્રશ્ન બહાર જોઈશું મુરખ માણસ તેના કબાટની લંબાઈનું ખાલી જગ્યા કે પહોળાઈનું માપ સુથાર પાસે લઈ જતો હતો કઈ માપ લઈ જતો હતો ખોટા વિકલ્પ પર આપણે સેદ મારી છે માણસ જે સનું માપ લઈને જતો હતો લંબાઈનું તો પહોળાઈને આપણે શેદ મારીશું છે નંબર નંબર એ રાતે રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને કંઈક શોધતો જોયો તો શું શોધતો હતો સોનાની વીંટી ફાનસ લઈને આ ખાલી જગ્યામાં આપણે પૂરી દીધી છે જો બીરબલ રાત્રે રસ્તામાં ફાનસ હેઠળ એક માણસને શોધતો હતો પણ ચૌદમો પ્રશ્ન મૂરખ માણસની ચાંદીની કે સોનાની વિન્ટી ખોવાઈ હતી તો જવાબ આવશે સોનાની તો ચાંદીની આપણે ચેક મારીશું સાચો જવાબ સોનાની છે ચાલો હવે આગળ જોઈશું પ્રશ્ન પંદર સોનાની વિંટી શોધનાર માણસ બિરબલને શા માટે મૂરખ લાગ્યો કારણ કે સોનાની વીંટી શોધનાર માણસ પોતાની વીંટી જ્યાં પડી હતી ત્યાં નહીં પરંતુ જ્યાં અજવાળું હતું ત્યાં પોતાની વીંટી શોધતો હતો આપણે મૂરખના સરદાર તરીકે જાહેર કર્યો હતો ને બિરબલે કેવી રીતે જ્યાં વીંટી ખોવાઈ હતી ત્યાં શોધતો નહોતો ક્યાં શોધતો હતો જ્યાં અજવાળું હતું ત્યાં શોધી રહ્યો હતો સોળ નંબર મુરખ માણસ ક્યાં નહાવા ગયો હતો ક્યાં નાહવા ગયો હતો નદીમાં ક્યાં નદીમાં નાહવા ગયો હતો પ્રશ્ન સત્તર મુરખ માણસે રેતીમાં શું દાટ્યું હતું તો હીરાની વીંટી દાટી હતી પ્રશ્ન અઢાર રેતીના ઢગલામાં પહેલા મુરખ માણસની વીંટી શા માટે ન જડી રેતીના ઢગલામાં જ્યારે મુરખ માણસ વિંટી દાટી હતી ત્યારે તેની નિશાની તરીકે આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ દેખાતું હતું તેની નિશાની રાખી હતી તે ધ્યાનમાં રાખ્યું હતું અને વાદળ દેખાતું ન આ કારણસર મૂર્ખ માણસ રેતીના ઢગલામાં વીંટી ન જડી ક્યાં વીટી જડે વાદળનું માપ રાખ્યું હતું ચાલો આગળ પ્રશ્ન નવ સોનાની વીંટીવાળો અને હીરાની વિંટીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે શા માટે સોનાની વિંટીવાળો અને હીરાની આ બંને માણસોમાંથી હીરાની વિંટીવાળો માણસ વધારે મૂર્ખ લાગે કેમકે તે મૂર્ખાઓની એટલી પણ સમજણ પડતી ન હતી કે આકાશના વાદળ કદી સ્થિર ન રહે તેથી તેને નિશાની તરીકે રાખી શકાય નહીં આમ તેને સોનાની વિંટીવાળા કરતાં મૂર્ખા મૂર્ખામી કરી ઉંટીવાળા કરતાં મોટી મૂર્ખામી કરી વીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો બીરબલે દરબારની બહાર કેટલા મૂર્ખ શોધ્યા કયા કયા બીરબલે દરબારની બહાર કુલ ચાર મૂર્ખ શોધ્યા એક ઘોડે સવાર કાદવમાં પડેલો માણસ અને સોનાની મીઠી શોધતો માણસ અને હીરાની મીઠી શોધતો માણસ એમ ચાર અને પોતે અને એક અકબરને ને મૂરખ એમ છ મૂરખ થયા પાંચમા મૂરખના સરદાર અકબર બાદશાહ હતા ખોટું તે પાંચમા તરીકે બીરબલ પોતે છઠ્ઠા તરીકે જણાવ્યા છઠ્ઠો મૂરખ સરદાર કોણ હતું તો અકબર પ્રશ્ન ત્રેવીસ શા માટે બિરબલે પોતાની તથા અકબર બાદશાહ ને ગણાવ્યા તો અગત્યના કામ પડતા મૂકી અને મૂર્ખાઓની શોધમાં બિરબલે આઠ દિવસ બગાડ્યા અને અકબરે પણ બીજા રાજકાજના રાજકાજના અનેક કામ હોવા છતાં પણ તેને પડતા મૂકીને સરદારોને સુધી દરબારમાં હાજર કરવા હુકમ આપ્યો આ કારણે સરબાને બિરબલે મૂર્ખ ગણાવ્યા પ્રશ્ન ચોવીસ બાદશાહે બિરબલને સજા આપી ના આપી નહોતી પચીસ પ્રશ્ન આપેલા વાક્યો કોણ બોલે છે આપણે કહેવાના છે ચાલો તો જોઈએ કોણ બોલે છે તો નામ જેવો હુકમ નામદાર આવું વાક્ય કોણ બોલે છે બીરબલ બોલે છે બે નંબર ભાઈ મને બેઠો કરો આવું કોણ બોલતું હતું કાદમમાં પડેલો માણસ બોલે છે પ્રશ્ન ત્રણ અહી નથી પડી સોનાની મીઠી શોધનાર માણસ ના એ નથી પડી કે છે સોનાની મીઠી પ્રશ્ન ચાર કેટલું ગુમાન એ દરબારી બોલે છે જ્યારે બિરબલ અકબરને મૂરખ ગણાવે છે ત્યારે દરબારી બોલી ઉઠે છે પાંચ નંબરનું એમાં શું અઘરું છે નામદાર આવો બિરબલ બોલે છે અને છ નંબર મારે મૂર્ખાઓને જોવાય છે તેવું બાદશાહ બોલે છે બોલે છે ને હા તો ની અંદર આપણે દસ પાર્ટ દસ અને મૂર્તના સરદારો જોયું ને હા તો એમાં આપણે આજની આઈડિયલ બુકની અંદર આપણે પ્રશ્નો લખીશું અને આપણી નોટબુકમાં પણ આપણે લખીશું તો આ થયું આપણું હોમવર્ક થયું આપણી આઈડિયલ બુકનું જ લખીશું નોટબુકમાં લખીશું નહીં આ આપણું આજનું હોમવર્ક છે Okay, bye bye.